એકદમ ફરસાણવાળાની દુકાન જેવી બનેલી આ સેવને એકવાર ઘરે બનાવશો તો બજારની ભૂલી જ જશો. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઘરના બધાની ફેવરેટ ક્રિસ્પી ક્રન્ચી બે અલગ રીતે તીખી અને મોળી સેવની રેસીપી. ઘરે એકદમ ફરસાણવાળાની દુકાન જેવી સેવ બનાવવા માટે આપણે બધી જ ટીપ સાથે સેવનો પરફેક્ટ લોટ બાંધશું, જેનાથી તમારી સેવ એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને ખાવામાં સોફ્ટ બનશે. અને જો તમારી પાસે સેવ પડવાનું મશીન ન પણ હોય તો પણ તમે આ સેવ બનાવી શકશો. તો એકદમ સહેલી રીતથી ફરસાણવાળાની દુકાન જેવી સેવ બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ સહેલી રીતથી ફરસાણવાળાની દુકાન જેવી તીખી અને મોળી સેવ ઘરે બનાવવા માટે મેં અહીંયા બે બાઉલ રાખેલા છે. હવે બાઉલ ઉપર સેવના લોટને ચાળવા માટે આ રીતનો ચાયણો રાખી દઈએ. હવે મેં અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તમે ચણાના લોટ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે. હવે ચાયણીની મદદથી સેવના લોટને ચાળી લઈએ. સેવ બનાવતી વખતે ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવાનો છે, જેથી આપણો સેવનો લોટ એકદમ ગાંઠા વગરનો અને પરફેક્ટ બને. તો મોળી સેવ માટે લોટ ચડાઈ ગયો છે. હવે તે જ રીતે આપણે તીખી સેવ માટે પણ 2 કપ લોટને ચાયણાની મદદથી આ રીતે ચાળી લઈએ. તો હવે આપણી મોળી અને તીખી સેવમાં મસાલો કરી લઈએ. તો તેમાં સૌથી પહેલા 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી કાળા મરીનો પાવડર. કાળા મરીનો સ્વાદ સેવમાં એકદમ સરસ લાગે છે, તેથી તે જરૂરથી એડ કરવો. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો એકદમ સિમ્પલ એવા મોળી સેવના મસાલા તો થઈ ગયા, પણ તીખી સેવના મસાલામાં મેં અહીંયા 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. સેવના લોટમાં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી તેનો કલર એકદમ સરસ આવે છે. મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે બધા જ મસાલાને લોટમાં મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું ગરમ તેલ લીધેલું છે. સેવના લોટમાં ગરમ તેલ એડ કરવાથી આપણી સેવ એકદમ ક્રિસ્પી બનશે, તેને એડ કરી દઈએ. હવે શરૂઆતમાં તેલ ગરમ હોવાથી તેલ અને લોટને પહેલા ચમચીથી અને પછી હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થયા પછી લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી થઈ ગયું છે. હવે તે જ રીતે આપણે તીખી સેવના લોટમાં પણ તેલ એડ કરી અને તેને હાથેથી મિક્સ કરી લઈએ. તો આપણી બંને સેવનો લોટ તેલ એડ કર્યા પછી એકદમ ક્રમ્બલી અને પરફેક્ટ થઈ ગયો છે. તો હવે સૌથી પહેલા બાળકોની ફેવરેટ મોળી સેવનો લોટ બાંધી લઈએ. તો તેના માટે મેં અહીંયા 2/3 કપ જેટલું પાણી લીધેલું છે. તેને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને આપણે સેવનો થોડો સોફ્ટ લોટ બાંધવાનો છે. સેવનો લોટ બાંધતી વખતે તે થોડો સ્ટીકી હોવાથી હાથમાં આ રીતે ચોટી જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણે પાણીનું પ્રમાણ એટલું એડ કરેલું છે કે તેનાથી આપણો સેવનો લોટ આ રીતનો એકદમ ઢીલો બંધાણો છે. આ રીતનો લોટ સેવ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. અને આ લોટ બાંધવા માટે મારે 2/3 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો મેં અહીંયા હાથ ઉપર થોડું તેલ લગાવેલું છે. હવે સેવના લોટને ભેગો કરી લઈએ. હાથ ઉપર તેલ લગાવવાથી સેવનો લોટ જરા પણ હાથમાં ચોટતો નથી. તો આપણો મોળી સેવનો એકદમ સહેલી રીતથી લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તીખી સેવનો લોટ બાંધી લઈએ. તો તેના માટે મેં ફરી પાછું 2/3 કપ જેટલું પાણી લીધેલું છે. તેને થોડું થોડું એડ કરતા જઈને આપણે તીખી સેવનો સોફ્ટ એટલે કે થોડો ઢીલો લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે તીખી સેવનો એકદમ પરફેક્ટ આ રીતનો ઢીલો લોટ બંધાઈ ગયો છે. અને આ લોટ બાંધવા માટે મારે 2/3 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે હાથ ઉપર તેલ લગાવીને લોટને સારી રીતે ભેગો કરી લઈએ. તો એકદમ ફટાફટ સેવના લોટ બંધાઈ ગયા છે. હવે સેવ પાડવા માટે મશીનમાં કેવી ચકરી ભરાવી તે જોઈ લઈએ.
તો તેના માટે મેં અહીંયા આ રીતના એકદમ ઝીણા હોલ્સ વાળી અને તેનાથી થોડા મોટા હોલ્સ વાળી બે ટાઈપની ચકરી રાખેલી છે। આ બંને ચકરીથી આપણે સેવ પાડશું। અને જો તમારી પાસે સેવ પાડવાનું મશીન ના હોય તો તમે આ રીતની ચીઝ ખમણવાની ઝીણી ખમણીની મદદથી પણ સેવ પાડી શકશો। તો હવે મશીન વગર પણ સેવ બનાવવી એકદમ સહેલી છે। તો હવે સૌથી પહેલા મોડી સેવ બનાવવા માટે મેં મશીનમાં ઝીણા હોલ્સ વાળી ચકરી રાખેલી છે। હવે મશીનને થોડા તેલથી ગ્રીસ કરી અને તેમાં લોટને એડ કરી દઈએ અને બસ પછી મશીનને એકદમ ટાઈટ બંધ કરી દઈએ। અહીંયા મશીનને એકદમ ટાઈટ બંધ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી સેવ પાડતી વખતે મશીન જરા પણ ખુલે નહીં। હવે તીખી સેવ તળવા માટે મેં મશીનમાં પહેલાં કરતાં થોડી મોટી ચકરી રાખેલી છે। હવે મશીનને થોડા તેલથી ગ્રીસ કરી અને તેમાં લોટને એડ કરી દઈએ અને મશીનને એકદમ ટાઈટ બંધ કરી દઈએ। તો આપણો સેવનો લોટ મશીનમાં ભરાઈ ગયો છે। હવે ફટાફટ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી સેવ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે। તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરીએ। તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર તેલમાં રહીને તરત જ ઉપર આવે છે, મીન્સ આપણું તેલ તળવા માટે એકદમ તૈયાર છે। હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ અને મશીનને આ રીતે તેલ ઉપર રાઉન્ડ શેપમાં ફેરવતા જઈએ અને સેવ તેલમાં એડ થયા પછી મશીનને રિવર્સ સેટ કરી લઈએ, જેથી મશીનમાંથી લોટ નીકળતો બંધ થઈ જાય। આની શરૂઆતમાં સેવ એડ થયા પછી તેલમાં એકદમ બબલ્સ આવે છે। અહીંયા આપણે સેવને હાઈ ગેસની ફ્લેમ પર તળવાની છે, લો કે મીડિયમ ગેસની ફ્લેમ પર નથી તળવાની। તો તમે જોઈ શકો છો કે ફક્ત 1 થી 2 સેકન્ડમાં બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે। હવે ઝારાની મદદથી આ રીતે સેવને હળવે હાથે પલટાવી લઈએ। તો આપણી સેવ બંને બાજુથી એકદમ ફટાફટ તળાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે 1 થી 2 સેકન્ડમાં તેલમાંથી બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે, મીન્સ આપણી સેવ એકદમ પરફેક્ટ તળાઈ ગઈ છે। હવે ઝારાની મદદથી તળાયેલી સેવને ટીશ્યુ પેપર પર લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ એબ્સોર્બ થઈ જાય। હવે તળાયેલી તીખી સેવને વધુ ટેસ્ટી કરવા માટે ગરમા ગરમ સેવ ઉપર થોડો સંચર પાવડર સ્પ્રિંકલ કરી લઈએ। હવે જો તમારી પાસે સેવ પાડવાનું મશીન ના હોય તો આ રીતની ઝીણી ખમણીમાંથી સેવ પાડવા માટે ખમણીને ગરમ તેલ ઉપર ગોઠવી લ્યો અને તેને થોડા તેલથી ગ્રીસ કરી લ્યો, જેથી સેવ પાડતી વખતે લોટ ખમણી ઉપર ન ચોટે અને બસ પછી લોટને આ રીતે ખમણી ઉપર ઘસી લ્યો। તો તમે જોઈ શકો છો કે ખમણીમાંથી એકદમ સરસ સેવ તેલમાં એડ થાય છે। તો કોઈ પણ જાતના મશીનના ઉપયોગ વગર પણ તમે એકદમ પરફેક્ટ સેવ બનાવી શકો છો। હવે ઝારાની મદદથી આ રીતે સેવને ઉપર નીચે કરતા જઈને એકદમ ક્રિસ્પી તળી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે સેવ એકદમ ક્રિસ્પી તળાઈ ગઈ છે અને તેલમાંથી બબલ્સ પણ ઓછા થઈ ગયા છે। હવે આ સમયે તળાયેલી સેવને ટીશ્યુ પેપર પર લઈ લઈએ। તો પરફેક્ટ માપ સાથે એકદમ ફરસાણવાળી દુકાન જેવી બનેલી આ સેવને હાથેથી તોડીએ તો તમે જોઈ શકશો કે સેવ ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં એકદમ સોફ્ટ છે। તો ઘરે બનાવેલી એકદમ ટેસ્ટી તીખી મોળી સેવની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।